હેલો વિદ્યાર્થી મિત્રો હાલ તમારી દ્વિતીય પરીક્ષાની તૈયારી ચાલુ હશે અને આવનારા પિસ્તાળીસ દિવસ પછી એટલે કે અઠ્યાવીસ માર્ચે તમારી બોર્ડની પરીક્ષા પણ જાહેર થઈ ગઈ છે તો તમે લોકો બોર્ડની પરીક્ષાની તૈયારી પણ ખૂબ સારી રીતે કરતા હશો અને ઘણા બધા પેપર સોલ્યુશનનો ઉપયોગ પણ કરતા હશો તેમાંથી તમારું એક મનપસંદ પેપર સોલ્યુશન છે જે ગાલા એસાઇમેન્ટ છે તેના દરેકે દરેક સોલ્યુશનના દરેકે દરેક પેપરના વિડીયો અને પીડીએફ આપણી પ્લે લિસ્ટની અંદર તમને અને તેની પીડીએફ લિંક આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે માટે જો હજુ સુધી તમે નીચે લાલ કલરનું બટન ના દબાવ્યું તો દબાઈને ફટાફટ તો જો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેની પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે બરોબર તો અહીંયા જુઓ આ પ્રક્રિયા કઈ છે આપણે એ લખીને બતાવવાનું છે તો સીયુઓ પ્લસ એચ ટુ ગીવ સીયુ પ્લસ એચ ટુ એટલે કે આનો મતલબ શું થાય અહીંયા તમને લોકોને જે ઓ દેખાય છે બરાબર સમજો આ જે ઓ આપણને આપેલો છે અહીંયાથી ઓ છૂટો પડીને અહીંયા એચ જોડે જતો રહ્યો છે બરાબર છે તો આનો મતલબ શું થયો કે ઓ છૂટો પડ્યો આ છૂટી પડવાની જે પ્રક્રિયા છે ઓ જ્યારે છૂટો પડી જતો હોય તે પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે ત્યારબાદ છે બ્યુટેનમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે તો બ્યુટેનની અંદર કિટોન નામનો ક્રિયાશીલ સમૂહ રહેલો છે હવે અહીંયા લખેલું છે પિતરસ ઉત્પન્ન થવાનું કાર્ય કયા અંગમાં થાય છે તો અહીંયા પિતાશય લખેલું છે પણ આ જવાબ આપણો ખોટો છે પિતાશય નહીં આવે અહીંયા આવશે આપણું યકૃત બરાબર છે પિતરસ જેમાં ઉત્પન્ન થાય છે તો યકૃતની અંદર ઉત્પન્ન થાય છે બરાબર છે ત્યારબાદ તમારો ચોથા નંબરનો પ્રશ્ન આવશે ચોથા નંબરના પ્રશ્નની અંદર શું કીધેલું છે જો કૃત્રિમ સેટેલાઇટમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે આમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બતાવવાનો છે તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તરીકે જે તમને લોકોને ખબર હોય ઉપર પહેલાં બધા ગ્રહો મોકલવામાં આવતા હોય છે તો એમાં શેનો ઉપયોગ થાય છે તો સોલાર સેલનો ઉપયોગ થાય પેટ્રોલ ભરીને મોકલે તો અડધેથી પતી જાય તો નીચે આવે પાછું બરોબર એટલે કૃત્રિમ સેટેલાઇટમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે સોલાર સેલ ઓકે ત્યારબાદ આપણને કીધું છે પાંચમા નંબરનો બહિડગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જો પચીસ સેન્ટીમીટર હોય તો તેનો પાવર કેટલો હશે બરાબર તો તેનો પાવર કેટલો હશે આપણે તે લખવાનું છે બહિરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પચીસ સેન્ટીમીટર હોય તો તેનો પાવર અહીંયા ભલે પાંચ લખેલું છે પણ અહીંયા તમારે લોકોએ લખવાનું ચાર પોઈન્ટ ઝીરો ડી બરાબર છે આ આપણો જવાબ થશે બહિરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પચીસ સેન્ટીમીટર હોય તો પ્લસ ચાર પોઈન્ટ ઝીરો ડી એનો જવાબ થશે ક્લિયર ત્યારબાદ અહીંયા શું કીધું છે પ્રિઝમ વડે એટલે કે જે પ્રિઝમ આપેલું હોય પ્રિઝમ તમને લોકો ભણ્યા હશે તો ખબર હશે પ્રિઝમ વડે થતાં શ્વેત પ્રકાશનું વિભાજન જ્યારે શ્વેત પ્રકાશનું સાત અલગ અલગ રંગોમાં વિભાજન થાય તો કયા રંગનો પ્રકાશનો વેગ મહત્તમ હોય સૌથી વધારે કલર કયો વધારે દેખાતો હોય તો આની અંદર જવાબ આવશે આપણું જાંબલી જાંબલી કલરે સૌથી વધારે દેખાતો હોય ત્યારબાદ છે પેન્ટેનના બંધારણીય સમઘટકો ખાલી જગ્યા છે બરાબર પેન્ટેનના બંધારણીય સમઘટકો પેન્ટેનના બંધારણીય સમઘટકો કેટલા છે ત્રણ છે બરાબર અહીંયા ભલે પાંચ લખ્યું છે પણ આપણા ત્રણ ઘટકો આવશે પેન્ટેનના સમઘટકો કેટલા છે બંધારણીય સમઘટકો ત્રણ છે ક્લિયર ત્યારબાદ આવશે આઠમા નંબરનો આધુનિક આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત ત્યારબાદ આઠમા નંબરનો છે આધુનિક આવર્તના નિયમ મુજબ તત્વોના ગુણધર્મો તેના ખાલી જગ્યા આવર્તનીય છે બરાબર શું તેના તેને ખાલી જગ્યાને આવર્તનીય છે બરાબર સમજો તો જે તત્વોના ગુણધર્મો હોય જે જેટલા પણ તમને તત્વો આપેલા હતા એકસો અઢાર એ કોને આધારિત હોય તે પરમાણવીય ક્રમાંકને આધારિત હોય ક્લિયર ત્યારબાદ નવમા નંબરનો જુઓ તો નવમાં નવમા નંબરની અંદર શું કીધું છે પર્ણરંધ્ર ખોલવા અને બંધ થવા શું પર્ણરંધ્ર ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે તો રક્ષક કોષો તેનું નિયમન કરતા હોય બરાબર પર્ણતંત્ર ખુલવા કે બંધ થવા એનું નિયમન કોણ કરે રક્ષક કોષો ક્લિયર ત્યારબાદ આગળ આવો તો અંડપિંડ દસમા નંબરનો જુઓ તો અંડપિંડ ખાલી જગ્યા અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો અંડપિંડ એ ઇસ્ટ્રોજન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે આ ટેરેસ્ટ્રોન કોણ શુક્રપિંડ કરશે તો ઇસ્ટ્રોજન બરાબર ઇસ્ટ્રોજન એ અંડપિંડ ઉત્પન્ન કરે છે ક્લિયર ત્યારબાદ તમે આગળ આવો તો અગિયારમાં નંબરનો જુઓ તો ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે તો બહિરગોળ અરીસા વડે બહિરગોળ વડે અરીસાનું કેવું આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે ઘણી બધી જગ્યાએ તમે લોકો પાર્કિંગના કોર્નર ઉપર લાગેલો જોયો હશે બહિરગોળ અરીસો બરાબર હવે જો વાહનો વાહનો માટે ખાલી જગ્યાને સ્વચ્છ બળતણ ગણવામાં આવે છે વાહનો માટે કયું બળતણ ઉપયોગ કરવામાં આવે છે તો સીએનજી નામનું બળતણ ઉપયોગ કરવામાં આવે છે આપણે બધાને ખબર છે રિક્ષાવાળા ઉપયોગ કરતા હોય બરાબર સીએનજી બળતણનો તો સીએનજી એ સ્વચ્છ બળતણ તરીકે હાલની તારીખમાં ગણાતું બળતણ છે બરાબર પછી ત્યારબાદ તેરમા નંબરનો છે તો સિલિકોન અર્ધધાતુ તત્વ છે હવે સિલિકોન તમે લોકો જે પેલા ટેબલ આપેલો છે સાચું સિલિકોન અર્ધ ધાતુ તત્વ છે ક્લિયર ત્યારબાદ છે ચૌદમા નંબરનું તો ગરોડી પક્ષી અને મનુષ્યના ઉપાંગ અગ્ર ઉપાંગના અસ્થિઓની અત ત્યારબાદ ચૌદમા નંબરનો છે ગરોડી પક્ષી અને મનુષ્યના અગ્ર ઉપાંગના ત્યારબાદ ચૌદમા નંબરનો પ્રશ્ન છે ગરોડી પક્ષી અને મનુષ્યના અગ્ર ઉપાંગના અસ્થિઓની અંતસ્થ રચના એટલે કે એની જે રચના હોય છે અને ગોઠવણી અલગ અલગ હોય છે બરાબર અલગ અલગ હોતી નથી એક જેવી જ હોય છે બરાબર તો મોટાભાગે પક્ષીઓની અને એ તમે લોકો જોશો તો અલગ અલગ દેખાય છે તો આની અંદર શું આવશે આપણો જવાબ શું આવશે ત્યારબાદ ચૌદમા નંબરનો જુઓ તો ગરોડીની પક્ષ ગરોડી પક્ષી અને મનુષ્યના અગ્ર ઉપાંગની અસ્થિઓની અંતસ્થ રચના અને ગોઠવણી અલગ અલગ હોય છે તો સાચું આવશે આની અંદર જવાબ બરાબર છે તો આની અંદર રચના કેવી હોય છે એની અલગ અલગ હોય છે ત્યારબાદ તમે પંદરમા નંબરનું જુઓ અનિયમિત પરાવર્તનના કિસ્સામાં પરાવર્તનના નિયમો લાગુ પડતા નથી બરાબર તો આની અંદર જવાબ ખોટો આવશે બરાબર અનિયમિત પરાવર્તનના કિસ્સામાં પરાવર્તનના નિયમો લાગુ પડતા નથી ખોટું પરાવર્તનના નિયમો એને લાગુ પાડી શકાય છે ક્લિયર પછી જો આગળ તો સોળમા નંબરનો પ્રશ્ન છે સૂર્ય અને અન્ય તારાઓમાં ન્યુક્લિયર સંલયન બરાબર શું કીધું છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશાળ ઉર્જાનો સ્ત્રોત છે બરાબર ન્યુક્લિયર એ વિશાળ ઊર્જાનો સ્ત્રોત છે તો સાચું આવશે ન્યુક્લિયર એ વિશાળ ઉર્જાનો સ્ત્રોત છે ક્લિયર પછી છે અહીંયાથી તમારા લોકોના પ્રશ્નોના જવાબ ચાલુ થાય છે બરાબર તો આની અંદર તમારે લોકોએ અહીંયા જેમ તમને લોકોને લખીને આપેલા છે સત્તરમો ચેતોપાગમ એટલે શું જો તમે લોકો શું કરજો તમારી જોડે જો ઘરે પ્રિન્ટર હોય તો તમે લોકો આની પ્રિન્ટ કાઢી અને એમાંથી પણ તમે લોકો વાંચી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી અને ત્યાંથી ડાયરેક્ટ તમે વાંચી શકો છો ચેતોપાગમ એટલે શું પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાતંતુ અને બીજા ચેતાકોષના શીખાતંતુઓ શું કીધું છે સમજો એક ચેતાકોષના અક્ષતંતુઓ અને બીજાના શિખા તંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે એની વચ્ચે જે રહેલો સૂક્ષ્મ અવકાશ છે સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે ક્લિયર હવે આપણે આગળ જઈએ તો સત્તરમો ને અઢારમો હવે જો તો જીવવિજ્ઞાન ક્ષેત્રમાં કયા પુરાવાને પ્રાચીન દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે શું કીધું છે જીવવિજ્ઞાન ક્ષેત્રમાં કયા પુરાવાને પુરાવા એટલે કે સબૂત જે આપણે કહીએ તે એને પ્રાચીન દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે તો જીવ વિજ્ઞાન ક્ષેત્રમાં અશ્મિ એટલે કે જીવાસમના પુરા પુરાવાને પ્રાચીન દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે બરાબર એટલે કે અસ્મિ એટલે શું કોઈપણ જગ્યાએ વર્ષો જૂના દટાયેલા કોઈપણ પણ કોઈ કોઈપણ તત્વો હોય ઉદાહરણ તરીકે હાડકાં હોય કે પછી કોઈપણ પદાર્થ હોય એને આપણે અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર હવે આપણે જઈએ ઓગણીસમા નંબરનો પ્રશ્ન તો ઓગણીસમા નંબરના પ્રશ્નની અંદર જુઓ કાનની બુટ્ટી એટલે શું તેને અનુસરી પ્રભાવી અને પ્રચન્ન અભિવ્યક્તિઓ કઈ છે તો અહીંયા લખેલું છે કર્ણપલ્લવના તલસ્થ ભાગને કાનની બૂટ કહે છે બરાબર કાનની બૂટ કોને કહેવામાં આવે છે તો કાનની બૂટ કોને કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે તો કર્ણપલ્લવના કર્ણપલ્લવ એટલે કાનની જે બહારનો ભાગ હોય જે આપણા કાનની બહાર આપણો જે કાનનો બાહ્ય દેખાવ છે તેને તલસ્થ ભાગને કાનની બૂટ કહે છે અને તેના બે વિકલ્પો પૈકી કાનની મુક્ત બૂટ પ્રભાવી અને જોડાયેલી બૂટ પ્રચન્ન અભિવ્યક્તિ છે બરાબર છે આ પ્રચન્ન અભિવ્યક્તિ તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ ક્લિયર તેવી જ રીતે વિસ્મો છે ઓમનો નિયમ બરાબર ઓમનો નિયમ ખાસ આઈએમપી છે કરી નાખજો બરાબર બહુ જ આઈએમપી છે પૂછાઈ શકે છે ઓમનો નિયમ લખો એક માર્કમાં પણ પૂછાય ને ચાર માર્કમાં પણ આનો આ પ્રશ્ન પૂછાઈ શકે તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમ પ્રમાણમાં હોય છે જો જો સમજજો શું કીધું છે અચળ તાપમાન એટલે કે તાપમાન ન ઓછું થાય ન વધે અને એવા વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જો એવા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ને તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન બે છેડો એટલે કે શરૂઆતનો અને અંતનો જ્યારે પ્લસ માઇનસના બે છેડા આપણે કહીએ છીએ તો એમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમ પ્રમાણમાં હોય છે એટલે એની અંદર જે તફાવત આવતો હોય છે એ તેના સમ પ્રમાણમાં હોય છે આવી રીતે તમે ઓમનો નિયમ લખી શકો છો ઓમનો નિયમ આટલું ખાલી એનું આ તો એનું ખાલી નિયમ જ લખેલો છે આખે આખો પ્રયોગ સાથે તમારે પરીક્ષાની અંદર લખવો જરૂરી છે ત્યારબાદ છે એકવીસમાં નંબરનો એસિડ વર્ષા માટે જવાબદાર ઓક્સાઇડ કયા છે તો એસિડ વર્ષા માટે જવાબદાર ઓક્સાઇડ કયા છે તો એક તો નાઇટ્રોજન અને સલ્ફર ડાયોક્સાઇડ એ એસિડ વર્ષા માટેના જવાબદાર કારણો છે બે તત્વો છે જવાબદાર એક તો નાઇટ્રોજન અને બીજું સલ્ફર ઓક્સાઇડ બરાબર છે તો આ બે તત્વો તમારે લોકોએ યાદ રાખી લેવાના ત્યારબાદ છે ફટાફટ હવે તમે લોકો આગળ જુઓ તો બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે આવી ગયા છીએ અને બાવીસમાં નંબરનું લખેલું છે કે ડાયરેક્ટ બોલી દઉં છું સીએફસીનું પૂરું નામ શું સીએફસીનું પૂરું નામ શું અહીંયા નથી લખેલું પણ સીએફસીનું પૂરું નામ થાય ક્લોરો ફ્લોરો કાર્બન તમે લોકો ઇંગ્લિશમાં પણ લખી શકો છો ગુજરાતીમાં પણ લખી શકો છો ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસીનું પૂરું નામ થાય ક્લોરો ફ્લોરો કાર્બન ત્યારબાદ જુઓ ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન ગંગા સફાઈ યોજના શું કીધું છે ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી હતી આ શરૂ કરવાનું કારણ શું આપણે બધાને ખબર જ છે કે લોકો આટલું બધું ઓમ ગંગે ઓમ ગંગે કરે રાખે તો શું થાય મેલી થવાની ઈચ્છા અને મેલી થાય તો સાફ સફાઈની જરૂરિયાત પડતી હોય બરાબર પહેલું પહેલાં મેલું કરવાનું ને પછી સાફ સફાઈ કરવાની એ આપણી ભારતની આદતો છે તો ઓગણીસો ને પંચ્યાસીમાં ગંગા નદીની પાણીની ગુણવત્તા સુધારવા અને પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા માટે શું કીધું છે દૂર કરવા માટે ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી હતી બરાબર પહેલાં ગંદકી કોને કરી હતી આપણે જ અને એને સફાઈ પણ કોણ કરશે આપણી સરકાર બરાબર તો જો ઓગણીસો ને પંચ્યાસીમાં ગંગા નદીને પાણીની ગુણવત્તા સુધારવા માટે પાણીની ગુણવત્તા પાણીની ગુણવત્તા બગાડનારા જ કોણ હતા આપણે બરાબર પછી અને તેને પાણીની રોગ રોગકારક અને સૂક્ષ્મ જીવાણુઓ જે હતા એના પ્રદૂષણ દૂર કરવા માટે ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી હતી ક્લિયર ત્યારબાદ છે ચોવીસમો ચોવીસમાની અંદર બે જવાબ આપેલા છે એક અગ્રમગજ આવશે એ તરીકે અને બીજો બી તરીકે આવશે પશુમગજ બરાબર આની અંદર અગ્ર મગજ અને પશુમગજ બે આપેલું છે તે લખી નાખવું આનો જવાબ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પીડીએફ જે આ મૂકી છે એની અંદર લખેલો હશે બરોબર હાલ મારી જોડે પીડીએફ નથી એટલા માટે હું જોઈને નથી કહી શકતો તમને લોકોને એટલા માટે તમે લોકો પીડીએફમાં જોઈ લેજો તમને લોકો આ બંનેનો જવાબ મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જો તમને લોકોને વિડીયો ખરેખર ગમ્યો હોય ને આવા બીજા વિડીયો જોઈતા હોય તો ફટાફટ પ્લીઝ

આ નળાકાર છે નળાકાર ની અંદર વગર જપાટી